કેમ છો મિત્રો? આજે આજે પ્રકરણ 3 પાગડીનું મૂલ્યાંકન એનો છેલ્લો વિડિયો લેસન, જેના સ્વાધ્યાયના ખૂબ જ અગત્યના છેલ્લા 3 દાખલા, દાખલા નંબર 9, 10 અને 11, આ 3 દાખલા મિત્રો ખૂબ જ અગત્યના છે. 12મા નંબરનો જે દાખલો હતો એ લાસ્ટ ટાઈમ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જ ગયેલો છે, અને આ છેલ્લા 3 દાખલા કરીશું એટલે આપણા ચેપ્ટરનું બધું જ રિવિઝન આવી જશે. એટલે ખાસ મિત્રો, આ 3 દાખલા તમારે તૈયાર કરી જ લેવા, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં વિભાગ ડીમાં 4 ગુણનો જે દાખલો પૂછાય છે એના તમને ચારે ચાર ગુણ પૂરેપૂરા મળશે, એની હું ગેરંટી આપું છું તમને. દાખલા નંબર 9, મીના અને મંજુની પેઢીની મૂડી રૂપિયા 4 લાખ છે. અહીંયા મિત્રો જુઓ, મૂડી આપી દીધી, રોકાયેલ મૂડી 4 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે રૂપિયા 1,20,000, 1,10,000 અને 1 લાખ રૂપિયા છે. મિત્રો ખાસ યાદ રાખો, અહીંયા તમને જે તે પેઢીનો છેલ્લા 3 વર્ષનો ક્રમશઃ નફો આપેલો છે, અનુક્રમે કહી દીધું છે. આનો મતલબ છેલ્લા નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા નફો, એના અગાઉ 1,10,000 રૂપિયા નફો, અને એનાથી અગાઉના વર્ષે એટલે કે છેલ્લા વર્ષે 1,20,000 રૂપિયા નફો થયો છે. આમ નફો ક્રમશઃ ઘટતો જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા 1,20,000 નફો હતો પહેલા, બીજા વર્ષે ઘટીને 1,10,000 થયો, ત્રીજા વર્ષે ઘટીને 1 લાખ થયો. આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ કે અહીંયા પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે કઈ સરેરાશનો ઉપયોગ કરવો પડશે. જો નફો સતત વધતો કે ઘટતો હોય તો ભારિત સરેરાશ, અને જો નફામાં વધઘટ થતી જોવા મળે તો સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ભારિત સરેરાશ પદ્ધતિને આધારે અધિક નફાની 2 ગણી પાઘડી ગણવાની છે. કઈ રીતે પાઘડી ગણવાની કહી છે, ખાસ ધ્યાન રાખવું, અધિક નફાની 2 ગણી. જે તમારે અધિક નફો આવે એના 2 ગણા કરવાના છે. હવે અધિક નફો શોધવા માટે તમારી પાસે 2 બાબતો હોવી જોઈએ, એક સરેરાશ નફો અને બીજું અપેક્ષિત નફો. સરેરાશ નફો તમને છેલ્લા 3 વર્ષના નફાના આધારે નક્કી કરવામાં આવશે. એટલે પહેલા જ આપણે નક્કી કરીશું. ખ્યાલ ન આવે મિત્રો તો પહેલા અહીંયા પાઘડીનું સૂત્ર સમજી લેવાનું કે પાઘડી ગણવી હોય તો કેવી રીતે આવશે. તો અધિક નફો જે આવે એના ગુણ્યા 2 ગણી એટલે 2 વર્ષ વડે ગુણવાના થશે. ગુણ્યા ધંધાની ખરીદીના વર્ષ. હવે અધિક નફો મેળવવો પડે, પહેલા દાખલામાં નથી આપ્યો. અધિક નફો મેળવવા માટે પહેલું જ તમારે કામ કરવાનું ભારિત સરેરાશ નફાની ગણતરી કરો. ગણતરીનું ટેબલ બનશે,
વર્ષ નફો રકમ રૂપિયામાં એના આધારે તમે ભાર આપો અને એના આધારે ભારી નફો. પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને છેલ્લા એટલે કે ત્રીજા વર્ષે કેટલો નફો થયેલો છે એ તમને દાખલામાં આપી દીધેલું છે. ચલો સૌથી પહેલું જ, પહેલા વર્ષે તમને કહી દીધું કે નફો 1,20,000, બીજા વર્ષે 1,10,000 અને ત્રીજા વર્ષે 1,00,000. 1,20,000 પ્રથમ વર્ષે, 1,10,000 અને 1,00,000. હવે અહીંયા ભાર આપવાના છે. વર્ષ ક્રમશઃ લખી દીધા હોય તો ભાર ક્રમશઃ 1, 2, 3, ટોટલ સરવાળો કેટલો થશે? 6. હવે ભારિત નફો 1,20,000 ગુણ્યા 1 એટલે 1,20,000. 1,10,000 ગુણ્યા 2 2,20,000. 1,00,000 ગુણ્યા 3 3,00,000. 3 × 2 = 5 = 6,40,000. કુલ ભારિત નફો 6,40,000. હવે આના આધારે તમારે ભારિત સરેરાશ નફો મેળવો. ભારિત સરેરાશ નફો મેળવવાનું સૂત્ર, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો 6,40,000 ભાગ્યા 6. મિત્રો ગણતરી કરી જુઓ, કદાચ પોઈન્ટમાં આવશે. 1,06,666.66. હવે આપણે અહીંયા પોઈન્ટમાં લખવાની જરૂર નથી, નજીકનો પૂર્ણાંક પસંદ કરી શકાય. 6,40,000 ભાગ્યા 6, 1,06,666 રૂપિયા લઈ લઈશું નજીકનો પૂર્ણાંક. 1,06,666 રૂપિયા નજીકના પૂર્ણાંક પ્રમાણે. હવે બીજા નંબરે તમારે શું મેળવવાનું? તો બીજા નંબરે તમારે અપેક્ષિત નફો મેળવવાનો. હવે ખાસ દાખલામાં ચેક કરી લો મિત્રો કે તમને દાખલામાં રોકાયેલ મૂડી આપી દીધેલી છે. જો ના આપી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવા કરો એ આપ્યા હશે. તો અહીંયા તમને દાખલામાં રોકાયેલ મૂડી સીધે સીધી આપી દીધી. કેટલા રૂપિયા મૂડી રોકાણ થયેલું છે? રકમમાં તમે જોઈ શકો છો કે 4,00,000 રૂપિયાનું મૂડી રોકાણ થયેલું છે. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100. તમને દાખલામાં અપેક્ષિત વળતરનો દર પણ આપી દીધો છે, 10% અપેક્ષિત વળતરનો દર આપેલો છે. તો 4,00,000 રોકાયેલ મૂડી ગુણ્યા 10/100. કેલ્ક્યુલેટર થી ડાયરેક્ટ કરો તો ટકાનું ચિહ્ન કરો તો ભાગ્યા 100 કરવાની જરૂર નહીં પડે. 40,000 અપેક્ષિત નફો. એટલે કે આ જે ધંધો છે એમાં 4,00,000 રૂપિયાનું રોકાણ કરીએ તો 10% પ્રમાણે 40,000 રૂપિયા જેટલું વળતર વાર્ષિક મળે. પરંતુ આપણો ધંધો વર્ષે દિવસે 1,06,667 રૂપિયા એવરેજ નફો કમાય છે. તો કેટલો વધારે નફો કમાય છે એને આપણે કહીશું અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ
અપેક્ષિત નફો, સરેરાશ નફો તમારો આવે અહીંયા 1,06,667 રૂપિયા માઇનસ 40,000, તો બંનેનો ડિફરન્ટ આવશે 66,667 રૂપિયા. આ તમારો અધિક નફો. હવે પાગડી ગણવા માટે શું કહેલું છે? તો અધિક નફાની બે ગણી. તો પાગડી જે છે એ પાગડી બરાબર અધિક નફો ગુણ્યા બે. બે ગણા કયા? તો બે. ધંધાની ખરીદીના વર્ષના બદલે અહીંયા બે ગણા કહી દીધું છે, બંનેનો મતલબ સરખો જ થશે. તો 66,667 ગુણ્યા બે, કેલ્ક્યુલેટરથી મિત્રો ગણતરી કરી લો ફટાફટ, જુઓ તમારો જવાબ 1,33,334 રૂપિયા આવશે. 1,33,334 રૂપિયા પાગડીનું મૂલ્યાંકન. દાખલા નંબર 10, નીચેની માહિતી પરથી નૈઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. કઈ પદ્ધતિ મિત્રો દાખલો ગણવાનો કહ્યો છે તમને? તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. એનો મતલબ તમારે પહેલા ભારિત સરેરાશ નફો મેળવવો પડશે, અને એ જે ભારિત સરેરાશ નફો આવે એના આધારે તમારે એના પરથી મૂડીકૃત નફો મેળવવાનો, અને છેલ્લે પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયે મૂડી. સાવ સહેલું. પહેલું શું કામ કરવાનું? અહીંયા દાખલા નંબર 10 કઈ પદ્ધતિએ દાખલો ગણવાનો કયો છે ખાસ જોઈ લેવાનું. ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. સૌથી પહેલું શું કામ કરવાનું તમારે મિત્રો? તો સૌથી પહેલું તમે અહીંયા કામ કરશો ભારિત નફો શોધવાનો. બીજા નંબરે તમે શું કરશો? ભારિત નફાના આધારે મૂડીકૃત નફો મેળવશો, અને ત્રીજા નંબરે તમે પાગડી મેળવશો. પાગડી મેળવવા માટે મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલ મૂડી. બસ આ ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે. હવે આમાં જે ન આપ્યું હોય તમારે મેળવવાનું છે. તો સૌથી પહેલો ભારિત નફો. તો અહીંયા તમને છેલ્લા 5 વર્ષના નફા અંગેની માહિતી આપેલી છે, એના આધારે ભારિત નફાની ગણતરીનું કોષ્ટક અહીંયા બનાવી દઈશું. તમે પહેલેથી નક્કી કરશો કઈ પદ્ધતિએ દાખલો ગણવાનો અને એના માટે મારે શું જોઈએ, તો સાવ સહેલું લાગશે. વર્ષ તમને આપ્યા છે 2012-13. તેર 14-15. 1500. 1617. હવે બાજુમાં તમારે એનો નફો દર્શાવવાનો છે.
पिस्तालीस हजार, 50 हजार, 65 हजार, 75 हजार, 90 हजार। त्यार बाद तमारे अहीं बार आपवानो अने बार ना आधारे भारित नफो नक्की थशे। હવે મિત્રો ખાસ ધ્યાન આપો કે અહીંયા જે આપણે વર્ષ લખ્યા ને ખરેખર સમયના ક્રમ અનુસાર જ લખ્યા છે ને ચેક કરી લેવાનું। હવે અહીંયા તમે જો નફો સતત વધતો જાય છે એટલે ભારિત સરેરાશ જ આવે, કયું હોય કે ન કયું હોય। તો હવે અહીંયા ક્રમ અનુસાર ભાર આપીએ, 1 2 3 4 5, 5 5 10 ને 5 15 કુલ સરવાળો। હવે 45 × 1 45 હજાર, 50 × 2 1 લાખ, 65 × 3 6 3 18 અને 5 3 15 એટલે થશે 1,95,000। મિત્રો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે ગણવા માટે, 65 × 3 ચેક કરી લેવાના, 75 × 4 3 લાખ, 90 × 5 9 5 45 4,50,000। ટોટલ એનો સરવાળો કરીએ તો 10,90,000 રૂપિયા સરવાળો થશે મિત્રો। હવે તમારે આના આધારે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, કુલ ભારિત નફો તમારો 10,90,000 ભાગ્યા કુલ ભાર 15, કેલ્ક્યુલેટરના ઉપયોગથી ગુણાક ભાગાકાર કરીશું, પોઈન્ટમાં જવાબ આવશે 72,666.66। ફરીથી 10,90,000 ભાગ્યા 15 એટલે એનો ભાગાકાર કેલ્ક્યુલેટરથી ચેક કરી લેવો, 72,666.66 આપણે પોઈન્ટમાં ન લખતા નજીકનો પૂર્ણાંક લખીએ તો 72,667 રૂપિયા। હવે ભારિત નફો આવ્યા બાદ તમારે મૂડીકૃત નફો શોધવાનો છે। હવે મૂડીકૃત નફો શોધવા માટે નફો બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા 100 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરના દરના આધારે મૂડીકૃત નફો શોધવાનો થશે। તો આપણો અપેક્ષિત વળતરનો દર અહીંયા કેટલા ટકા આપેલો છે દાખલામાં જોઈ લઈએ, તો ધંધામાં મિલકતો 6 લાખ, દેવા 1,70,000, અપેક્ષિત વળતરનો દર 10% છે, 72,667 ગુણ્યા 100 ભાગ્યા 10 7,26,670 રૂપિયા આપણા માટે મૂડીકૃત નફો થયો। એટલે કે આનો મતલબ એવો થયો
કે તમારે 72,667 રૂપિયા જેટલું વળતર મેળવવા માટે ધંધામાં 7,26,670 રૂપિયાનું મૂડી રોકાણ કરવું પડે. હવે તમે દાખલામાં ચેક કરો મિત્રો, કેટલા રૂપિયા મૂડી રોકાણ કરેલું છે. આપણે અહીંયા મૂડી રોકાણની જરૂર પડશે. રોકાયેલ મૂડી કેટલી છે આપેલી છે, જો ના આપી હોય તો શોધી લેવી. તો અહીંયા નથી આપી, રોકાયેલ મૂડી શોધી લો. કુલ મિલકતો માઇનસ કુલ દેવાં. કુલ મિલકતો કેટલી આપેલી છે તમને? 6,00,000 માઇનસ 1,70,000 કુલ દેવા, બંનેનો ડિફરન્ટ આવશે 4,30,000. માટે પાગડી બરાબર તમારું જે મૂડીકૃત નફો અને રોકાયેલ મૂડી એ બંનેનો ડિફરન્ટ, એટલે કે તમારે ખરેખર ધંધામાં મૂડી રોકાણ 4,30,000 નું જ થયેલું છે, અને એની સામે તમે 72,667 રૂપિયા કમાવશો. વાસ્તવમાં તમારે આટલા રૂપિયા કમાવવા માટે કેટલા રૂપિયા રોકાણ કરવું પડે? તો 7,26,000 રૂપિયા જેટલું. તો બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે પાગડી, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલ મૂડી. મૂડીકૃત નફો તમારો અહીંયા 7,26,670 માઇનસ 4,30,000, બંનેની વચ્ચેનો તફાવત મિત્રો 2,96,670 રૂપિયા થશે. 2,96,670 રૂપિયા. આ આપણી પાગડી. ખ્યાલ આવી ગયો? આપણને અહીંયા કઈ પદ્ધતિએ કહ્યું હતું? તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું. તો ભારિત સરેરાશ નફો શોધ્યો, એને મૂડીકૃત કર્યું, એટલે એ જે મૂડીકૃત નફો આવે એ અને રોકાયેલ મૂડી વચ્ચેનો ડિફરન્ટ. એટલે મિત્રો ખ્યાલ આવે છે ને? બસ તો આ લાસ્ટ દાખલો, આ ચેપ્ટરનો દાખલા નંબર 11, પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. મિત્રો બસ આ જ તમારે ધ્યાન રાખવાનું, કેવી રીતે પાગડી શોધવાની છે. શું કહ્યું તમને? એક્ઝામ્પલ 11, શું કહ્યું તમને? તો અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ પદ્ધતિથી તમારે પાગડી શોધવાની છે. એનો મતલબ તમારે સૌથી પહેલા શું મેળવવું પડશે? તો અધિક નફો મેળવવો પડે. હવે અધિક નફો મેળવવા માટે શું કરવું પડે? તો એક તો પહેલું સામાન્ય નફો મેળવવો પડે, એટલે કે સરેરાશ નફો મેળવવો પડે. બીજા નંબરે અપેક્ષિત નફો મેળવવો પડે, અને એ બંનેના આધારે તમને અધિક નફો મળશે. ક્લિયર? હવે અધિક નફો મળે પછી તમારે પાગડી કેવી રીતે શોધવાની યાદ રાખવાનું છે. બસ આ ધ્યાન રાખવાનું. તો પાગડી બરાબર અધિક નફો ગુણે 100/ અપેક્ષિત વળતરનો દર. મૂડીકૃત આવે એટલે અપેક્ષિત વળતરના દરને રિવર્સમાં લેવું પડે, ત્યારે તમને મૂડી મળે. નફાના આધારે મૂડી શોધવી, એનું નામ મૂડીકૃત નફો. જોઈએ હવે અહીંયા તમને શું આપેલું છે. દાખલામાં રોકાયેલ મૂડી આપી દીધી 9,00,000 રૂપિયા, ખૂબ સારી વાત છે. અપેક્ષિત વળતરનો દર 12%,
છેલ્લા 5 વર્ષનો નફો આપી દીધો છે. 2012 13 13 14 14 15 15 16 16 17 વર્ષ ક્રમશઃ આપેલું ચેક કરવાનું. વર્ષ ક્રમશઃ છે, ના હોય તો આપણે સીધા કરો, ક્રમશઃ લખો, એના આધારે નફો ચેક કરો. 1 લાખ, 1 લાખ 40 હજાર, 1 લાખ 30 હજાર, 1 લાખ 50 હજાર, 1 લાખ 80 હજાર. જુઓ મિત્રો, 1 લાખના 1 લાખ 40 હજાર થયા, વધ્યા, વડીલ પાસે 1 લાખ 30 હજાર થયા, ઘટ્યા, વડીલ પાસે 1 લાખ 50 હજાર થયા, વધ્યા, વડીલ પાછા 2016માં ઘટે છે. આનો મતલબ નફાનું જે વલણ છે તે વલણ વધઘટ થતું જોવા મળે છે. તો કઈ પદ્ધતિ તમારે સરેરાશ નફો શોધવાનો? તો સાદી સરેરાશ. તો સૌથી પહેલું જ દાખલાની ગણતરી જોઈએ. પહેલું જ કામ સરેરાશ નફો મેળવવો. તો સરેરાશ નફો મેળવવા માટે તમને જેટલા વર્ષ આપેલા હોય એટલા વર્ષનો કુલ વર્ષોનો નફો ભાગ્યા કુલ વર્ષ. હવે અહીંયા તમને 5 વર્ષ આપેલા છે, 5 વર્ષના નફાનો સરવાળો જોઈએ તો 4 5 6 7, 7 ને 12, 2 ને 2 5 ને 7, ટોટલ 7 લાખ રૂપિયા થાય છે. ભાગ્યા 5 વર્ષ 1 લાખ 40 હજાર, 14 5 7 13, 1 લાખ 40 હજાર રૂપિયા તમારો સરેરાશ નફો થશે. હવે અપેક્ષિત નફો કેટલો બીજા નંબરે તમારે એ શોધવાનું, કારણ કે અધિક નફો શોધવાનો છે. એટલે અપેક્ષિત નફો બરાબર રોકાયેલ મૂડી આપી દીધેલી છે, ના આપી હોય તો પહેલા એ શોધી લેવી પડે. પણ અહીંયા દાખલામાં રોકાયેલ મૂડી આપી દીધેલી છે. ધંધામાં રોકાયેલ મૂડી ગુણે અપેક્ષિત વળતરનો દર ભાગ્યા રોકાયેલ મૂડી. કેટલી આપેલી છે જુઓ દાખલામાં, 9 લાખ રૂપિયા. અપેક્ષિત વળતરનો દર 12%, એટલે 12 ભાગ્યા 100. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ 9 લાખ ગુણ્યા 12% કરશો તો પણ તમને જવાબ મળશે. તો 12 9 108, એટલે 1 લાખ 8 હજાર. તમારી અપેક્ષા એવી છે એટલે કે સામાન્ય રીતે જો ધંધામાં 9 લાખ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવે તો 12% લેખે તમને વળતર 1 લાખ 8 હજાર રૂપિયા જેટલું મળે. પરંતુ તમારો ધંધો જૂનો જાણીતો છે, તમારી પાસે સ્થિર ગ્રાહક વર્ગ છે, એટલા માટે તમને આ સામાન્ય નફા કરતા, અપેક્ષિત નફા કરતા વધારે નફો મળે છે. તો કેટલો વધારે નફો મળે છે એ જાણીએ તો એને કહીશું આપણે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો તમારો 1 લાખ 40 હજાર માઇનસ 1 લાખ 8 હજાર, ટોટલ 32,000 રૂપિયા તમારે વધુ મૂડી રોકાણ કરે વધુ નફો થાય છે. તો કોઈ બીજી વ્યક્તિ આટલા વધારે નફો મેળવવા માટે કેટલું વધારાનું મૂડી રોકાણ કરવું પડે એમ લાગે છે, જે આપણે નહીં કરવું પડે? તો એનું આપણને જે બેનિફિટ છે એ જ આપણી પાગડી કહીશું. તો પાગડી બરાબર અધિક નફો ગુણ 100 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર 32,000 × 100/12. કેલ્ક્યુલેટરથી ગણતરી કરીશું, પોઈન્ટમાં મિત્રો જવાબ આવશે
266,666.66, પરંતુ આપણે અહીંયા નજીકનો પૂર્ણાંક લઈએ તો 266,667 રૂપિયા આપણી પાઘડી કહેવાશે. મિત્રો, આ જ પ્રકારના બીજા દાખલાની તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો. કંઈ પણ તમને તકલીફ જણાય તો મને તમે મારા વોટ્સઅપ નંબર પર પર્સનલી એ ગણતરી મોકલી આપજો, હું ચેક કરી લઈશ તમને ક્યાં ભૂલ છે, અને ફરીથી પછી તમને હું પર્સનલી મારા વોટ્સઅપ નંબરથી જ સમજાવી આપીશ. ફરી એક વખત મિત્રો, મારી યુટ્યુબ ચેનલને વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો, લાઈક કરો. અને હવે આવનારા વિડીયો લેસનમાં આપણે પહેલું ચેપ્ટર, પ્રથમ ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ વિશે અભ્યાસ કરીશું.